हेलो एंड नमस्कार विद्यार्थी मित्रों, फरी पाछो तमारो सौनु स्वागत छे। बेटा लास्ट लेक्चर में आपणे चेप्टर नंबर 6 बायोलॉजी ना विभाग में चेप्टर नंबर 6 जे जैविक क्रियावाळुं चेप्टर छे आपणे पूरुं कर्युं। आज आपणे नवुं चेप्टर चालू करवा जई रह्या छे, ए छे चेप्टर नंबर 7। बराबर, अने चेप्टर नंबर 7 जे छे एनुं नाम छे नियंत्रण अने संकलन। चेप्टर नुं नाम छे नियंत्रण अने संकलन। आ चेप्टर आपणे आजे शुरू करीशुं। ओके, तो चेप्टर नुं नाम छे नियंत्रण अने संकलन। पहेला अहींया लखी लईए, चेप्टर नंबर 7 नाम छे नियंत्रण अने संकलन। ओके, चलो चेप्टरना नाम ऊपर जईए। आपणे चेप्टरमां शुं भणवानुं छे एना ऊपर जईए। એના પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે જે ભણ્યા એની સાથે એના પછી આ ચેપ્ટર શા માટે એને થોડું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, જેના કારણે તમને ચેપ્ટરનું નામ પણ સમજાઈ જશે અને આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું છે એનો એક ઓવરવ્યૂ આપણે આજે મેળવીશું। એટલે કે પ્રસ્તાવના જેવો આખો જે આપણો મુદ્દો છે એને આજે આપણે પૂરો કરીશું। ઓકે, ચેપ્ટર નંબર 6 ની અંદર બેટા આપણે જુદી જુદી જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કર્યો, એ પોષણ છે, શ્વસન છે, વહન, પરિવહન, ઉત્સર્જન, આ બધી જ ક્રિયાઓનો અભ્યાસ કર્યો। હવે વિચારો કે આ બધી જ ક્રિયાઓ છે એ આપણા શરીરમાં કેવી તાલબદ્ધ રીતે થાય છે, યોગ્ય રીતે થાય છે, અને આ ક્રિયાઓ છે એના આધારે જ આપણે કહી શકીએ છીએ કે કોઈ કોઈ વસ્તુ છે એ સજીવ છે કે નિર્જીવ છે। બરાબર, આપણે વાત કરી હતી લાસ્ટ શરૂઆતમાં જ છેલ્લા પાઠની અંદર કે આપણું જે છેલ્લું ચેપ્ટર હતું પ્રકરણ નંબર 6 એની અંદર કે જો કોઈ વસ્તુઓ ગતિશીલ છે તો આપણે સજીવ કહીએ છીએ। કયા પ્રકારની ગતિઓની વાત કરી હતી આપણે? માત્ર હલનચલન નહીં, છેક અણુઓની ગતિ સુધી વાત કરી હતી, હે ને? હા, તો અણુઓની ગતિ સુધીની વાત કરી હતી। તો આ બધી જ ક્રિયાઓ આપણા શરીરમાં થાય છે, તમામ પ્રકારની ક્રિયાઓ થાય છે। આ બધી જ ક્રિયાઓ જે થાય છે એ ક્રિયાઓ ચોક્કસ રીતે થાય છે, લયબદ્ધ રીતે થાય છે, કાલબદ્ધ રીતે થાય છે। કેવી કેવી ક્રિયાઓની આપણે ચર્ચા કરી હતી? દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણે એમ કહીએ છે ને કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે, જો કેટલાક મુદ્દાઓ લખતા છીએ આપણે આવું બધું ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં, એની વાત છે જે કોઈ વસ્તુ ગતિશીલ છે, કોઈ વસ્તુ ગતિશીલ છે તો આપણે એમ કહીએ કે એ સજીવ છે। બરાબર, દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, ચલો આપણે વાત કરીએ કે કોઈ વનસ્પતિ છે એની અંદર કેટલીક ક્રિયાઓ થાય છે એ વૃદ્ધિનું પરિણામ છે। બરાબર, વનસ્પતિમાં કેટલીક ક્રિયાઓ અને કેટલીક ગતિ થાય છે એ વૃદ્ધિનું પરિણામ છે। જેમ કે દાખલા તરીકે વનસ્પતિમાં કેટલીક ક્રિયાઓ, આપણે કેટલાક મુદ્દાઓ સાથે એટલા માટે લખી દીધા તમારી ટેક્સ્ટ બુકના છે, વનસ્પતિઓમાં કેટલીક ક્રિયાઓ એ વૃદ્ધિનું પરિણામ છે। વનસ્પતિની વૃદ્ધિ થાય છે એના કારણે કેટલીક ક્રિયાઓ થાય છે, જેમ કે બીજનું અંકુરિત થવું। જો કઈ ઘટના છે એવી, તો કે બીજનું અંકુરિત થવું। બીજનું અંકુરિત થવું એટલે શું? કે બીજ છે એમાં અંકુર ફૂટે, બરાબર ને? બીજમાં અંકુર ફૂટે અને એ બીજમાંથી અંકુર છે એ જમીનમાંથી થોડી જમીનને દૂર ખસેડી અને બહાર આવે છે। બરાબર, તો આ જે હલનચલન થયું વનસ્પતિમાં શેના કારણે થયું? વૃદ્ધિના કારણે હલનચલન થાય છે। બરાબર ને? તો એ વનસ્પતિમાં થયેલું હલનચલન કેવું છે? વૃદ્ધિને કારણે હલનચલન। તો આ જે હલનચલન છે એ વૃદ્ધિને કારણે હલનચલન છે એમ કહી શકાય। બરાબર ને? આ હલનચલન વૃદ્ધિના કારણે છે। તો બધા જ સજીવોમાં બધા હલનચલન પાછળ વૃદ્ધિને કારણે હોય એવું નથી, હે ને? કેટલાક હલનચલન એમ થવા જોતા જોવા મળે છે, કેટલા હલનચલન એવા છે જે વૃદ્ધિને લીધે નથી થતા। બરાબર ને? જો આપણે એવી ક્રિયાઓને જીવન સાથે જોડવાનો પ્રયત્ન કરીએ તો આપણે આ બધી જ ક્રિયાઓ કરીએ છીએ, આપણે બધી જ ક્રિયાઓ કરીએ છીએ એ આપણને પર્યાવરણમાંથી જે ફેરફારો થાય છે, પરિવારમાં જે થતા ફેરફારો છે એ ફેરફારોને આપણે પ્રતિચાર આપીએ છીએ। જો શબ્દો આપણે સમજવાના છે ખાસ, બરાબર, પછી આપણે એની સાથે સાથે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરશું। તો આજે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ, બરાબર ને, મોટા ભાગની જોઈ શકાય એવી પ્રક્રિયાઓ જે થાય છે એ બધી પ્રક્રિયાઓ છે એને જો આપણે જીવન સાથે જોડવાનો પ્રયત્ન કરીએ
तो ये अपना पर्यावरण में आता परिवर्तन नो प्रतिचार छे। जोई शकाती तमाम क्रियाओ अहीं आपणे कहीए जो आपणे केटला शब्दो समझवा छे अहीं खास तो जोई शकाय आ थोड़ू विचित्र लागतुं छे हुं बोलुं छुं बधुं पण हमणां समजे जशे जोई शकाय एवी तमाम क्रियाओ आ शुं छे आ तमाम क्रियाओ शुं छे तो आपणी आजूबाजूमां आवतुं आजूबाजूना पर्यावरणमां आवता परिवर्तनों सामेनो प्रतिचार छे। तो सौथी पहला तो शब्द आपणा मगजमां तरत ज खूचे प्रतिचार एटले शुं बस आपणे त्यां ज पहोंचवानुं हतुं। हवे आपणे आ बधी वस्तुओने समजी लईए केटली घटनाओ द्वारा पहेला टेक्स्टबुकना उदाहरण लईशुं ने टेक्स्टबुक पछी केटला वधाराना उदाहरण लईशुं। तो पहेला टेक्स्टबुकमां आम कीधुं छे कि બિલાડી દોડે છે આપણે એ દોડતી જોઈ શકીએ તો એ કેમ દોડે છે કદાચ એનો ઉંદરને જોયો હોય સમજો તો બિલાડીને હલનચલન કોનામાં થાય છે બિલાડીમાં થાય છે બિલાડીના શરીરની અંદર હલનચલન થયું શેના કારણે થયું તો કે એ ઉંદરને જોયો એટલે બિલાડી એની પાછળ દોડી ઓકે તો ઉંદરને જોવો બરાબર ને એના પર્યાવરણની અંદર એનું પર્યાવરણ છે એટલે પર્યાવરણ એટલે શું આપણે અત્યારે કયા સંદર્ભમાં પર્યાવરણ મારું પર્યાવરણ એટલે મારી સિવાયનું બધું જ સમજો મારું પર્યાવરણ એટલે મારી સિવાયનું બધું જ તો બિલાડીએ શું કર્યું ઉંદરને જોયો એટલે એ ઉંદરની પાછળ દોડી ફેરફાર થયો ને પર્યાવરણમાં શું ફેરફાર થયો ઉંદરને જો એ ફેરફાર પર્યાવરણનો અને બિલાડીનું દોડવું એ હલનચલન તો બિલાડીએ ઉંદરને જોયો એટલે પાછળ દોડી તો પર્યાવરણમાં ફેરફાર ઉંદરને જોવો અને બિલાડીનું દોડવું એ ફેરફાર પ્રત્યેનો પ્રતિચાર કહેવાય ઉંદરને જોવાથી બિલાડીએ આપેલો પ્રતિચાર એ પાછળ દોડવાની ઘટના સમજાય છે ઓકે પ્રતિચારની જે કેટલીક વાતો આપણે કરી છે તો આ બધા પ્રતિચાર આપણે કરીએ છીએ શા માટે એની સિવાય એકાદ બે ઉદાહરણ તમને આપું દાખલા તરીકે પ્રતિચાર કેવા હોઈ શકે ટેક્સ્ટબુક બહાર જઈએ થોડા એટલે થોડું વધારે સમજાય બરાબર ચલો દાખલા તરીકે અહીંયાથી હું ક્લાસરૂમમાં આપણે ભણાવતા હોઈએ અને તરત જ હું સૂચના આપું ચલો બેટા વ્યવસ્થિત બેસી જાઓ બધા ચલો સીધા બેસી જાઓ શું થશે એટલે છોકરાઓ પોત પોતાની જગ્યાએ યોગ્ય રીતે સરસ ગોઠવાઈ જશે ઓકે તો હું જે બોલ્યો એ શબ્દો મારા શબ્દો એ તમારા પર્યાવરણમાં થયેલો ફેરફાર અને એના કારણે તમે બેન્ચ ઉપર થોડા કાડાવાળા થયા હોય બરાબર તો એ સરખા વ્યવસ્થિત બેસી જાઓ એ તમે આપેલો પ્રતિચાર જો પ્રતિચાર શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે ખાલી બરાબર એવી જ રીતે માની લો કે કોઈ વસ્તુ ગરમ ગરમ વસ્તુ છે ગરમા ગરમ વસ્તુને કોઈને આપણે અડી જઈએ તો આપણે તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ બરાબર ને તો ગરમ વસ્તુને અડકવું અને તરત હાથ પાછો ખેંચવો સોરી એ આપણો પ્રતિચાર છે એવી જ રીતે જો ગરમી લાગતી હોય તો આપણે તરત જ ફેન ચાલુ કરીએ તો એ ગરમી છે એ પર્યાવરણમાં થયેલો ફેરફાર અને તમે ફેન ચાલુ કરો છો એ તમે આપેલો પ્રતિચાર એટલે પ્રતિચાર એટલે શું તો આપણા પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય આપણા પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એ ફેરફારની સામે આપણે જે પ્રતિક્રિયા આપીએ એ તમારો શું છે બેટા પ્રતિચાર છે ક્લિયર થાય છે ઓકે ચલો તો આ જે ફેરફારો થાય છે એ પ્રતિચાર દ્વારા આપણે શું કરીએ છીએ પ્રતિચાર દ્વારા ફેરફારોની સામે શું કરીએ છીએ તો એ જે ફેરફાર થયો છે પર્યાવરણમાં એ ફેરફાર થયેલો જે થયેલો ફેરફાર એનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ કોઈ પણ રીતે આપણે લાભ ઉઠાવીએ છીએ દાખલા તરીકે આપણને એમ થાય કે ભાઈ ગરમીની સામે પંખો ચાલુ કરવાનો લાભ શું ઉઠાવ્યો ગરમી તો આપણને હેરાન કરે છે હા એ હેરાન કરે છે એટલે આપણા પર્યાવરણમાં આપણે લાભ ઉઠાવવા માટે શું કર્યું છે પંખો ચાલુ કર્યો એટલે ગરમી ન લાગે એ પર્યાવરણમાં થયેલા ફેરફારની સામે પંખો ચાલુ કરીને આપણે લાભ ઉઠાવ્યો છે કે જેના કારણે આપણે ગરમી ઓછી થાય એસી ચાલુ કરીને આપણે લાભ ઉઠાવીએ છીએ જેના કારણે આપણે ગરમીથી બચી શકીએ બરાબર ને હા તો જેમ ઓલી બિલાડીનું ઉદાહરણ આપ્યું હતું હવે બિલાડી પાછળ દોડે તો ઊંધરું ઉભું રહે તો ઉંદરના ફેરફારે ઉંદરે માની લો બિલાડીને જોઈ જાય કે આ તો આવ્યા પાછળ હે તો શું થાય તો એ કઈ ઉભો રહે એટલે આ તો ભલે આવે આવવા દઉં ના એ ભાગશે
શું થયું કે ઉંદરના એ પર્યાવરણમાં ફેરફાર થયો ને તો ઉંદર ભાગે જો એને શું કર્યું છે પર્યાવરણમાં જે ફેરફાર થયો છે ત્યાંથી લાભ ઉઠાવવાનો પ્રયત્ન એ દોડીને ભાગશે બરાબર બિલાડી માટે શું લાભ ઉઠાવે છે તો બિલાડીને ખોરાક મળ્યો તો જોઈ ગઈ કે આ મળી જાય એટલે આપણું ભોજન તૈયાર બરાબર તો એ પોતાની રીતે લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે એટલે સજીવો છે એ શું કામ કરે છે પર્યાવરણમાં થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરતા હોય છે એ મારે કહેવાનો અર્થ છે જો અહીંયા આગળ આપણે એમ કહેશું કે સજીવો પર્યાવરણમાં થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે બરાબર ને એના માટે શું કરે છે પ્રયત્ન કરવા એના માટે શું કરે છે એ પ્રતિચાર આપે છે પર્યાવરણ પ્રત્યે શું આપે છે પ્રતિચાર આપે છે જે પ્રતિક્રિયા કરે છે એને પ્રતિચાર કહીએ બરાબર તો આવા તો ઘણા બધા ઉદાહરણ આપી શકાય દાખલા તરીકે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિની વૃદ્ધિ જો લાભ ઉઠાવવાના પ્રયત્નોની વાત કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશ આ તો બધી ટેક્સ્ટ બુકના ઉદાહરણ છે બેટા સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિની વૃદ્ધિ બરાબર ને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિની વૃદ્ધિ વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં વૃદ્ધિ કરે છે તો વનસ્પતિ જો સૂર્યપ્રકાશ એ વનસ્પતિના પર્યાવરણમાં થયેલો ફેરફાર એનો લાભ ઉઠાવે છે એના માટે પોતે વૃદ્ધિ કરવા માટે હવે દાખલા તરીકે ભેંસ વાગોળે છે ચલો એક બીજું ઉદાહરણ ટેક્સ્ટ બુકનું જ છે ભેંસ વાગોળે છે શા માટે વાગોળે છે શા માટે તો કે એ ખોરાકને નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરે છે નાના ટુકડામાં ખોરાક નાખવું નથી લીધું ખોરાકના નાના ટુકડામાં રૂપાંતરિત જેથી કરીને એનું યોગ્ય રીતે પાચન થઈ શકે તો પર્યાવરણમાં થયેલો ફેરફાર જે ખાધું છે એને પચાવવા માટે એને નાના ટુકડામાં રૂપાંતર કરવું પડશે તો એને આપેલો પ્રતિચાર છે ઓકે પછી ગરમ વસ્તુને અડવું આપણે હમણાં આપણે વાત કરતા હતા એની તમારી ટેક્સ્ટ બુકમાં વાત છે તો ગરમ વસ્તુઓને અડવાથી આપણે તરત જ હાથ પાછો ખેંચી લઈએ બરાબર તો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કે આપણે દાજી ન જઈએ આપણા શરીરને નુકસાન ન થાય એ પણ લાભ ઉઠાવવાનો પ્રયત્ન છે બાળકો છે એ હિંચકા ખાતા હોય તો એ આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે હિંચકો જોઈ જાય એટલે જો ત્યાં આગળ બાળકો હિંચકા ખાય છે પણ એનાથી કોઈને દેખીતો ફાયદો નથી શું થાય છે એટલે આનંદ મળે છે બરાબર ને તો બાળકો હિંચકા ઉપર બેઠા હોય જો આપણે અહીંયા લખી જ લઈએ ઉદાહરણ બધાના એ બાળકો હિંચકા પર બેઠા હોય તો ત્યાં આગળ શું છે આનંદ મેળવવાની વાત છે બરાબર એવી રીતે ગરમ વસ્તુ અડકવી બરાબર એ ઘટનામાં આપણે હાથ પાછો ખેંચી લઈએ છે તો અહીંયા આગળ પણ આપણા શરીરને બચાવવાનો આપણો પ્રયત્ન છે તો જો આ બધી જ બાબતની વાત કરીએ તો આ જે બધા ઘટનાઓ છે એ શું છે આપણે પ્રતિચાર આપીએ છીએ પર્યાવરણમાં થતા ફેરફાર સામે પ્રતિચાર શબ્દ ટેક્સ્ટ બુકમાં વાપરો છે પર્યાવરણમાં થતો ફેરફાર અને એની સામેનો પ્રતિચાર પણ આજે બેટા પર્યાવરણમાં ફેરફાર થાય છે એને પણ એક શબ્દ વડે ઓળખાય અને એને કહેવાય ઉત્તેજના શું કહેવાય ઉત્તેજના પર્યાવરણમાંથી મળતી ઉત્તેજના પર્યાવરણમાંથી જે ઉત્તેજના પ્રાપ્ત થાય છે એની સામે આપણે પ્રતિચાર આપીએ છીએ તો બેયને સમજી લઈએ ફરી વખત એક સરસ નાનકડા એવા ઉદાહરણ દ્વારા જેને સમજવાનો પ્રયત્ન કરશું બરાબર દાખલા તરીકે ઉદાહરણ પીટી નો લેક્ચર હોય બરાબર સ્કૂલની અંદર પીટી નો લેક્ચર હોય અને સર સૂચના આપે બરાબર અટેન્શન એટલે બધા સાવધાનની પરિસ્થિતિમાં જો તો નંબર એક આપણે શીખશું ઉત્તેજના શું છે અને પ્રતિચાર શું છે સર શું બોલ્યા અટેન્શન તમારા પર્યાવરણમાં થયેલો ફેરફાર એટલે ઉત્તેજના તમે શું કર્યું બધા જ સાવધાનની પરિસ્થિતિમાં આવી ગયા તો તમારા શરીરે આપેલો પ્રતિચાર રેડી તો પર્યાવરણમાં થતો ફેરફાર એ ઉત્તેજના અને એની સામે સજીવો જે હલનચલન દર્શાવે છે એ પ્રતિચાર છે ક્લિયર થાય છે ઓકે ચલો હવે પ્રતિચાર છે તો આ પ્રતિચાર આપણે કરીએ છીએ બરાબર પણ યોગ્ય ઘટના સામે યોગ્ય પ્રતિચાર થવો જરૂરી છે ને યોગ્ય ઘટના સામે યોગ્ય પ્રતિચાર થવો જોઈએ ફોર એક્ઝામ્પલ હમણાં જ આપણે જે ઉદાહરણ આપ્યું એ
चलो दाखला तरीके मान लो सर एम के अटेंशन ने आपणे विश्राम नी पोजीशन માં આવી જાવ कल्पना करो तो એને યોગ્ય પ્રતિચાર કહેવાય નહીં પણ સર અટેન્શન બોલશે એટલે તરત જ આપણે બધા સાવધાનની પરિસ્થિતિમાં આવે છે આપણે યોગ્ય પ્રતિચાર આપીએ છે તો એ કેમ અપાય છે એવું કઈક આપણામાં મિકેનિઝમ છે ફિટ થયેલું આપણા શરીરની અંદર કઈ એવી ઘટનાઓ આપણા શરીરની અંદર કઈ એવા પૂર્જાઓ ફિટ કરેલા છે કે જે આપણને બધું કાર્ય કરવા માટે પ્રેરણા કરે છે આ કાર્ય કરવા માટે આપણા શરીરને પ્રેરે છે યસ એ જે કાર્ય છે પ્રતિચાર યોગ્ય રીતે થાય એના માટે જે કાર્ય છે એનું નામ જ નિયંત્રણ ને સંકલન એને પણ આપણે સમજવું છે તો જો અહીં આગળ આપણે એમ કહીએ બરોબર સાથે સાથે સમજતા રહેજો નાના નાના મુદ્દાઓ જ મારે સમજાવવા છે બહુ લાંબી ચર્ચા નથી કરવી ખાલી પ્રસ્તાવના ઓકે તો પ્રતિચાર યોગ્ય રીતે થાય પ્રતિચાર યોગ્ય રીતે થાય એના માટે કાર્યોનું શું થવું જોઈએ નિયંત્રણ અને સંકલન હવે આપણે આ બંને શબ્દોને સમજવા છે કે એમાં હવે પ્રતિચારમાં નિયંત્રણ ને સંકલન શું કામના બરાબર ને તો નિયંત્રણ ને સંકલનની વાત કરીએ ચલો પહેલા નિયંત્રણ બહુ સાદી ક્રિયા દ્વારા આપણી ચાલવાની ક્રિયા બરાબર ને ચાલવાની ક્રિયાનું નિયંત્રણ સમજીએ ચાલવાની ક્રિયા એટલે શું બેટા તો લેફ્ટ રાઈટ આપણા પગ વારા ફરતી ચાલે બરાબર તો એ બંને પગ વારા ફરતી જ ચાલવા જોઈએ તો જ ચાલ્યા કહેવાય સમજો જે હું કહું છું બહુ સાદું ઉદાહરણ છે બરાબર ને ચાલવાની ક્રિયા જે છે તેની અંદર શું હોય પગ આમ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ પગ ચાલતા હોય છે ઓકે બંને પગ વારા ફરતી ચાલવા જરૂરી છે જો બે પગ એક સાથે ચાલે તો એને ચાલ્યા તો ન જ કહેવાય કૂદકો માર્યો કહેવાય હે ને તો એ ચાલવાની ક્રિયા નથી એટલે પગ એક સાથે વારા ફરતી ચાલે બરાબર તો એના ઉપર એક ક્રિયા ઉપર ચોક્કસ પ્રકારનું નિયંત્રણ હોવું જોઈએ કે પગ વારા ફરતી ચાલે ધ્યાન રાખો એક સાથે ચાલી જાય તો કૂદકો કહેવાય યસ તો એ નિયંત્રણની ઘટના સંકલન આપણા શરીરમાં ઘણા બધા એવા કાર્યો છે જે એકબીજા અંગોની મદદથી થતા હોય છે આપણે જે શીખ્યાની જ વાત કરશું આપણે વધારાની કાયની દાખલા તરીકે પાચન તંત્ર શીખ્યા હતા આપણે એવું સમજો દાખલા તરીકે મુખમાં જેવો ખોરાક આવે એટલે આપણે એવું શીખ્યા હતા કે એમાં લાલ રસ ભળે છે અને લાલ રસમાં એક ઉત્સેચક હોય છે નામ છે લાલ રસીય એમાઇલેસ અથવા તો સલાઇવરી એમાઇલેસ જેને આપણે કહેતા હતા બરાબર આ લાલ રસીય એમાઇલેસ એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે યસ ઓર નો રેડી ચલો તો હવે સંકલન એટલે શું જોજો જેવો ખોરાક મુખમાં આવે ચાવવાની ક્રિયા શરૂ થાય એટલે તરત જ એમાં લાલ રસ સાથે ભળવો જોઈએ લાલ રસ સાથે ભળવો જોઈએ તો ચાવવાનું કામ કોણ કરે છે દાંતનું ચાવવાનું કામ છે બરાબર અને જીભ એની અંદર લાલ રસને ભેળવે છે બરાબર ખોરાક દાંતમાંથી છટકો પાછો એને મોકલે હાલો ગોઠવાઓ જલ્દી આ જે બાકી છે બરાબર ને તો જુઓ કેટલા અંગો દાંત જીભ અને લાલ રસનો સ્ત્રાવ કરવા માટે પેલી ત્રણ જોડલાળ ગ્રંથિઓ આ ત્રણેયનું કામ એક સાથે થાય યોગ્ય કોઓર્ડિનેશનથી થાય તો ખોરાક જવાય અને એની અંદર લાલ રસ ભળે અને તો જ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર થાય તો દાંત જીભ લાળ ગ્રંથિ આ ત્રણની જ વાત કરી બાકી જડબા આ જડબા છે એ હલનચલન થાય ત્યારે ચાવી શકીએ છીએ આપણે વિચારો કેટલી બધી બાબત કેટલા બધા અંગો છે એ એક સાથે કામ કરે છે ત્યારે આપણું સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર થાય છે તો આ બધા અંગો એક સાથે કામ કરવા જરૂરી છે માની લો ખોરાક આવે લાલ રસનું આવે તો વિચારો આપણે બેઠા હોય ને એમને લાલ રસ આવ્યા જ કરે આવ્યા જ કરે આવ્યા જ કરે તો કલ્પના તો કરો તો કાર્ય યોગ્ય રીતે નહીં થાય તો એમની વચ્ચે કોઓર્ડિનેશન હોવું જોઈએ કોઓર્ડિનેશન મીન્સ સંકલન હોવું જોઈએ યસ જેવો ખોરાક જઠરમાં જશે એટલે જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય જ છે જેવું આંતરડામાં જશે તો આંતરડામાં જાય એટલે પહેલા યકૃતમાંથી પિત્તનો સ્ત્રાવ આવે આવે ને આવે જ બરાબર જેવો અહીંયાથી આગળ જશે એટલે સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવી જ જશે તો આ બધા જે કાર્યો છે એ એકબીજા અંગો એકબીજા સાથે સંકલન સાધીને કરતા હોય છે બરાબર ને તો આ પ્રતિચાર આપવા માટે નિયંત્રણ અને સંકલન હોવું ખૂબ જ જરૂરી છે ક્લિયર ઓકે ચલો તો નિયંત્રણ અને સંકલન આઈ થિંક ક્લિયર હશે
तो आ प्रतिचार माटे आपणे करीए छे शुं, तो प्रतिचार रूपे आपणे शुं करता होय छे, योग्य क्रियाओ करता होय छे। प्रतिचार केवी रीते थाय, तो प्रतिचार रूपे શું થાય છે બેટા, ખરેખર યોગ્ય ક્રિયાઓ, હમણાં જે આપણે ઉદાહરણ લીધા એના આધારે તમે ખબર પડશે, યોગ્ય ક્રિયાઓ થાય છે। યોગ્ય ક્રિયાઓ જેમ કે ખોરાક મુખમાં આવ્યો એટલે ચાવવાની ક્રિયા, એટલે બરાબર લાળ રસને આવવાની ક્રિયા, એને જીભ દ્વારા એની ભેગો ભેળવવામાં આવે છે, ખોરાકને ફેરવવામાં આવે છે, યોગ્ય ક્રિયાઓ થાય છે। હમણાં એક સૂચના મેં તમને કરી, સર એમ કે ટેન્શન એટલે આપણે સીધા ઊભા રહી જઈએ, તો એ સીધા ઊભા રહેવા માટે યોગ્ય ક્રિયાઓ આપણે કરીએ છીએ। આ બધી પ્રતિચાર દર્શાવવા માટે આપણા શરીરમાં યોગ્ય ક્રિયાઓ થાય છે, બરાબર। દાખલા તરીકે યોગ્ય ક્રિયાઓનું એક ઉદાહરણ તમને આપું, ટેક્સ્ટ બુકનું જ છે ફરી પાછું। માની લો કે આપણે બ્રેક પડ્યો સ્કૂલની અંદર, સ્કૂલમાં બ્રેક છે, અને બ્રેક દરમિયાન તમે મેદાનમાં જાઓ અને બધા ફ્રેન્ડ્સ સાથે બેસીને નાસ્તો કરતા હોય, કેવી મોજ હોય, ધબધબાથી બોલાવો છો ને, હા, હવે એનાથી ઉલટી પરિસ્થિતિ। વિચારો કે ક્લાસ ચાલુ છે, ક્લાસ ચાલુ છે, લેક્ચર ચાલુ છે, અને આપણે આપણા મિત્ર સાથે વાત કરવી છે, આવું કરો છો ને તમે, હા કરો છો, કાંઈ વાંધો નહીં, પણ ત્યારે વાત કરવી છે, તો તમે જે મેદાનમાં બોલતા હતા સેમ એ જ ટોનમાં એટલા જ અવાજથી ક્લાસરૂમમાં બોલશો નહીં, ત્યાં તો ધીમેથી બાજુવાળાને ન સમજાય એમ, નહીતર સર સાંભળે, સરને જો અવાજ આવી ગયો તો ખીજાય હેને, તો એટલા માટે ધીમેથી બોલશું આપણે, ત્યારે આપણે ધીમેથી બોલીએ છીએ, તો બહાર જ્યારે વાત કરતા હોય ત્યારે થોડો લાઉડ વોલ્યુમથી બોલતા હોઈએ છીએ, જ્યારે ક્લાસરૂમની અંદર ધીમેથી બોલીએ છીએ। જો તો પ્રતિચાર છે એ ચોક્કસ પરિસ્થિતિને અનુરૂપ હોય છે, બરાબર ને। પ્રતિચાર માટે યોગ્ય ક્રિયાઓ થાય છે, જેમ કે આપણે ક્લાસરૂમની વાત કરી, બરાબર, તો આ રીતની જે પ્રતિચારની નિયંત્રિત ક્રિયાઓ થાય છે, બરાબર ને, એ ઘટનાઓ જે બને છે એને, એ ઘટનાઓ જે બનતી હોય છે એની પાછું સંકલન એ થવું જોઈએ। આપણે જે વાત કરીએ કે પહેલાં તો નિયંત્રણ, જો અવાજ તમે ધીમેથી બોલો છો એ તમારા અવાજનું તમે નિયંત્રણ કરી લીધું, એના માટે સંકલન કેટલું થયું, બરાબર ને, ધીમેથી બોલવા માટે કે જોરથી બોલવા માટે આપણા ફેફસાથી લઈ આપણું સ્વરયંત્ર, આપણા જીભ અને અન્ય અંગો બધા કાર્યરત હોય છે, એ બધાની વચ્ચે જ્યારે સંકલન થાય ત્યારે આપણો યોગ્ય અવાજ આવે છે। આના કરતાં આ ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે, એને સમજાવવાનો પ્રયત્ન હતો, પણ આપણે પહેલું ઉદાહરણ બેસ્ટ સંકલન નિયંત્રણને સમજવા માટે મુખવાળું ચાવવાની ક્રિયા વિચારો, તો એક કાર્ય કરવા માટે નિયંત્રણ એ જરૂરી છે અને સંકલન પણ જરૂરી છે। કાર્ય યોગ્ય નિયંત્રિત રીતે થવું જોઈએ અને જુદા જુદા અંગોની વચ્ચે કાર્ય કરવા માટે સંકલન પણ હોવું જોઈએ, બરાબર ને। તો આવું કાર્ય નિયંત્રણ અને સંકલન આપણા શરીરમાં કોના દ્વારા થાય, બરાબર ને, આપણા શરીરમાં એના માટે કંઈક વ્યવસ્થા તો હોવી જોઈએ ને, એ વ્યવસ્થા એટલે શું, તો આ બધા જ કાર્યો કરવા માટે, આ નિયંત્રણ અને સંકલનના કાર્યો કરવા માટે આપણા શરીરની અંદર બે પ્રકારના તંત્રો કાર્યરત છે બેટા, એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર। અંતઃસ્ત્રાવી તંત્ર જુઓ, ખાસ યાદ રાખજો, આ પ્રાણીઓની વાત છે, આ કોની વાત કરું છું બેટા, પ્રાણીઓની અંદર આવા બધા કાર્યો કરવા માટે કોણ હોય છે, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર। જ્યારે વનસ્પતિની અંદર ચેતાતંત્ર હોતું નથી, એ આ બધા જ કાર્યો, બધી જ ક્રિયાઓ અથવા તો પર્યાવરણમાં આવતા તમામ ફેરફારોની સામે પ્રતિચાર માત્ર અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા આપે છે, જ્યારે પ્રાણીઓ છે એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર એમ બંનેનો ઉપયોગ કરે છે। એટલા માટે જ વનસ્પતિના પ્રતિચાર છે પ્રમાણમાં ધીમા હોય છે, જ્યારે પ્રાણીઓના પ્રતિચાર છે થોડા ફાસ્ટ હોય છે, આપણે આની આગળ ચર્ચા કરવાની છે, બરાબર ને। તો આપણા શરીરમાં કેટલા તંત્રો છે એના માટે બે, એક ચેતાતંત્ર છે અને બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર છે, એટલે આ ચેપ્ટરની અંદર આપણે આ ચેતાતંત્રની વાત કરવાની થશે અને એક અંતઃસ્ત્રાવી તંત્રની વાત કરવાની થશે। કે ચેતાતંત્ર શું છે, તમે ધોરણ 9ની અંદર યાદ હોય તો ચેતાકોષ વિશે ભણ્યા છો, ચેતાકોષનો અભ્યાસ શીખ્યા હતા, ચેતાકોષ શું કામ કરે છે થોડી ઘણી માહિતી એની આવેલી, બરાબર, એ ચેતાકોષો જે છે આવા ચેતાકોષોના સમૂહથી બનેલું તંત્ર એટલે ચેતાતંત્ર, એનો આપણે અભ્યાસ કરશું અને આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારના ઘણા બધા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે।
અંતઃસ્ત્રાવ બેટા એક પ્રકારના રસાયણો છે શું છે રસાયણો છે અને આ રસાયણો આપણા શરીરના અંદર ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ ભજવે છે તો આ બંને વિષયની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરવાની છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આવશે શરૂઆત આપણે કરશું ચેતાકોષની રચનાથી અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીશું બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ઝડપથી મળશું બરાબર અને આ હતી આપણી એક પૂર્વ ભૂમિકા આપણા ચેપ્ટરની ટૂંકમાં નિયંત્રણ અને સંકલનની વાત કરીએ તો ખાસ કરીને ફરી પાછો મને થોડુંક એવું લાગે છે એટલે પ્રતિચાર અને ઉત્તેજના બંને શબ્દોને સમજીએ તો આપણા પર્યાવરણમાં જે ફેરફાર આવે છે જો ઉત્તેજના શબ્દ ટેક્સ્ટબુકમાં બહુ ઓછો વાપર્યો છે પણ એને ઉત્તેજના કહેવાય છે એટલા માટે તમને કહું છું પર્યાવરણનો ફેરફાર એવો શબ્દ આપણે ટેક્સ્ટબુકમાં વાપરેલો છે તો પર્યાવરણમાં જે ફેરફાર આવે છે એ ફેરફારની સામે સજીવો જે હલનચલન દર્શાવે છે એને આપણે પ્રતિચાર તરીકે ઓળખતા હોઈએ છીએ એટલે આપણે પ્રતિચાર અને ઉત્તેજનાને સમજવાનો પ્રયત્ન કર્યો એના પછી કેવા કેવા ફેરફારો થાય છે આપણે કોના પ્રત્યે કયા સજીવો કઈ રીતે પ્રતિચાર આપે છે આ કેટલાક ઉદાહરણો જોયા પછી આ પ્રતિચાર આપવા માટે શું થવું જોઈએ તો બધી જ ક્રિયાઓ છે એનું નિયંત્રણ અને સહનિયમન તો સંકલન થવું જરૂરી છે તો નિયંત્રણ અને સંકલન શબ્દને સમજવાનો પ્રયત્ન કર્યો બરાબર તો અને સાથે સાથે આપણે વાત કરી કે એના માટે આપણા શરીરની અંદર કેવા પ્રકારના તંત્રો જવાબદાર છે કોણ કોણ જવાબદાર છે એક ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર ખાસ યાદ રાખજો વનસ્પતિમાં ચેતાતંત્ર હોતું નથી માત્ર અંતઃસ્ત્રાવી તંત્રના આધારે વનસ્પતિ પોતાના પ્રતિચાર આપતી હોય છે આપણા યુનિટની અંદર આ ચેપ્ટરની અંદર સોરી આપણે જે ભણવાનું છે એ એક ચેતાતંત્ર છે અને બીજું અંતઃસ્ત્રાવી તંત્ર છે તો નવા લેક્ચરની અંદર ચેતાકોષની રચનાથી શરૂઆત કરીશું બરાબર ત્યાં સુધી આવજો ટેક કેર ઓફ યોર સેલ્ફ થેન્ક યુ વેરી મચ